બાપ દીકરા છે ને તને તને હેરખેર ખા લાગે જો ખાવા બેસી ગયા છે રોટલી રોટલા કાચી કેરી અને ડુંગળી છાસ બરફ નાખો છે બરફ નાખો અને ઠંડી થઈ ગઈ એટલે જો બધાને આપી દઈ જો ગાંગડા તારે બરફના સેવ ટમેટાનું શાક છે અને માલતેભાઈના વિડીયા હાલે છે જો એ બધા જોવે છે ખાતા ખાતા તો ચાલો મિત્રો આજે આપણે સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે અને આપણે એમની ચેનલનું નામ પૂછ્યું કિશન વ્લોગ ચેનલ છે બધા મિત્રો સપોર્ટ કરજો એટલે વધારેમાં વધારે સબસ્ક્રાઈબ થઈ જાય વાગી ગયા છે 5:30 જાય લાકડા હારે છે હમણાં લાકડા વધારે કાપ્યા નથી હારે જસ્મીન ને એમ કે ગાય ગા લઈ લો ટીડો આ ટીડો નો લો રોજ્યો આ રોજ્યો ઓય મને સામે દેખાતો નથી કેમ છે બાકી બળતું પવન તા જો ઝીકું દે ક્યાંક આ તોડી ના આવે ને આ બાજુ લગભગ તા નહીં આવે વાંધો ના આવે એને ખબર પડે આપણા કરતા જાજી એના બુધી ખાલી કરી લે ને પછી હાલતું થાય કેમ એમ ના ઉલારે કોક ને લાગી જાય હાલો તમારે બરધું હાકવા ગાડામાં બેહવા દેહો ને ગાડામાં બેહું હાય તો કેદું ની હું ગાડામાં બેઠી નથી બળદ ગાડામાં આજ આપણે બેહું ભૂરી આવે ભૂરી હા ભીહું બાંધવાનું હાલે 5:30 ના 5:30 ની ક્રિષ્ના આવી કઈ મોડું નથી મોડું વહેલું તો આપણે ખેડૂત ભાઈ ને હાલ્યા રાખે ભાઈ રોજા ઉભા રોજા જૂત ગાડે એ ભાઈ કલાસ ભરતે જતા હમણાં જોરદાર કામ ઉપાડ્યું છે જાળવા કાઢી હા પણ ઊભી તારે ઉતારું સાલું જ છે એથી બેસી જા ગાડામાં જા પૂરી પાણી પીએ છે હાલો ભાઈ રોજા જવા દો ગામ હવે ગાડામાં જતા ને અમે ગાડામાં વાયણું લઈને ગયા હતા હવે ગાડા ગયા એમ તો છે હજી તો પરંપરા હોય ને ભાઈ આ બધી જૂની પરંપરા કહેવાય આ હરખાણી જો કોઈ ગાડામાં બેહવા ના જાણે ને મજા આવી જાય ફોર વ્હીલ કરતા ગાડું વાલો જાય જો પાછું ગાડું બે ફેરા ઠરી લોયા ભરવાના બાકી છે મારે ને 5 ચીલા વારવાનું વેતાવ્યો હજી જો પૂછા નાખવાના બાકી છે અહીંથી માંડીને ત્યાં 5 બેહું સુધીનું છે ને આ કુંડી સુધીનું ફર્યું મેં ચોખ્ખું કરી નાખ્યું હમણાં વાળી નાખ્યું ને હવે એ આપણે કૂસા નાખવાના બાકી છે વરાઈ ગયું થોડા થોડા ખીલા ભેગા ભેગા ભરાતા જાય અને પૂરી પાણી પીને આવી ગઈ જો મારી જસ્મીનભાઈ આજ ખાંડના લોયા મારે ભરવા જો હે ને આ સારું કેવી ગરમી લાગી શેરું હમણાં સાવ બસ થઈ જાય છે તો એ 2-3 વાર ફુવારા ચાલુ કરી પણ તો એ ગરમી બહુ પડે ને હવે કંઈ ખાઈને હાથ વાખીએ ને ત્યાં નીરજ થાય શેરું તડકો લાગ્યો નબરાયો હતી ભીનો ભીનો કોથરો છે બેસી જા ભૂખ લાગી હે દૂધને રોટલો સોરીને દઈને તો એને ખાવાની મજા આવે ને કરી
રોટલો ને શાહી ને દઈ ને તો એની મજા જ ના આવે, ખાવાની ધરાય નહીં. જો બાયણે નીકળશે ને તબેલા રૂસના ઉષા મૂક દેજે છૂટો કરવો હોય તો. હાલો મિત્રો, મજા આવે કે બળદ ગાડામાં બેસવાની? કોઈ આવે તો મજા ક્રેટા માં ના આવે. નહીં ને ઠઠો 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 ગાડામાં બેસવાની તો મજા જ આવે ને. પાણી થઈ રહ્યું ને ઝાડવા ને જીવતા રાખી દેવા છે, ગમે એમ થાય તો થોડું થોડું ટપકની જેમ મૂકવા દઈ દઈ. અને હા શેરમ છૂટો કર, ઉષણા મેલ દેજે. આ ગોપી ગોપુ મારી માતાજી પી ગયા જો. અમાર સિંધિયો આવ્યો, સિંધિયો સિંધુ પાણી પીએ જા, હાલ ખાવો પીએ જા પાણી. ઝાડવાન જોલા ખાય છે. લ્યો જો જો આ શેરું, અમારા શેરું કેમ છૂટો કરવો? જો પાટલો લઈને ભાગી ગયો, જો એટલો બરુકડો છે, કઈ વસ્તુ ના રેવાથી એ સાની ગાણી ઉપાડી જાય. પાટલા લઈ આવે, ગણ્યું લઈ આવે, કોઈ વસ્તુ ના રેવા દે. હવે તેને હાવ મજા આવી જશે મસ્તી કરવાની. અરે અરે રેવા દે ને, તું ફટાફટ તાર કામ કરવા માંડ, હવે મસ્તી કરવા દે. ભલે ભલે ભલે, હવે ઘડીક વાર રખડવા દે. એને બાંધો બાંધો હોય ને, એ બાંધો બાંધો હોય ને એટલે એને હાવ મોકરો કરે, મજા આવી જાય. ઘોસરમાં ના જાજો, શેરું ગુંદા ના સંભારો કરવો હોય તું તે તો રેવા દે. આપણે જીન ગાતા ને ત્યારે આ બહુ ખાતા, પપોડું બનાવીને ખાંડનું માખણનું, એમાં માખણ લગાડીને રોટલીમાં પછી ઉપર ખાંડ નાખીને ખાવાનું, પપોડું બનાવીને. આ બહુ મજા આવતી ખાવાની. જો ઉપર આવી રીતની ખાંડ નાખી દેવાની. આખરીમાં આપણે ખાંડ નાખી દીધી, બહુ જ મજા આવે ખાવાની. કેને કેને ખાધું કોમેન્ટ કહેજો. આવી રીતના છે ને રોલ કરી લેવાનું. આ ખાંડનું ને માખણનું ને રોટલીનું પપોડું બની ગયું, આને કહેવાય પપોડું. આ ખાવાનું બહુ મજા આવે. આવી તો ઓલી ફ્રેન્કી ના હોય એવી મજા આવે આ ખાવાનું. હાલો કોઈને ખાવું હોય તો આવી જાઓ. મારા પપ્પાની ગયા છે જાડવા કાપવા, હજી થોડાક બાકી રહી ગયા તે કાપી નાખે ને જાય. મારા મમ્મીને વારો આવી ગયા ખાંડના લોયા ભરવાનું. કા મમ્મી બધું માથા કૂદવાનું બહુ અંગૂઠા રહી ગયા, પણ કંઈ શું કરે, ટાણું થઈ ગયું. ખાંડના લોયા ભરવાની જો હિંમત કેટલા જોતા લાઈન ન કરતા મારા પપ્પા ભરી દે. પાજી જાડવા કાપવા ગયા ને એટલે મારા મમ્મીને વારો આવી ગયો. ભરી રાખે પણ આવ્યો ને ભીંસ મારવા દોડે ને અહીં એટલા એટલા ભરવાના હોય પૂણા પૂણા. કા એટલું એટલું ખાંડ દઈ ભેહું અમે, અને પછી ઉપર મકાઈ ભેળો નાખી નખો. હા બે બે વાટકા મકાઈ ભેળો અને બીજું એટલું ખાંડ. એના દૂધ નું આપણે ઘી ખાય એટલે પછી એને ઘી ખવડાવવું પડે. કેટલા ભરવાનું હતા? છ ને સાત ને આઠ. મામા આવે છે, મામા. જો મારા મમ્મી ચીભડા તોડે એક આની કરાય જીંકુ. હા હા જીંકુ આની કરે. પાણી ચડીએ તો પાછા થાય.
બતાવો તો અને વેલો છે ને કરમાઈ ગયો ને કો ચીબડા કોઠીંબા જેવા ચીબડા હે જો કડવા નહીં મેં ના ના એક જ વેલો કડવો છે પણ ઈ છે ને ગોળ ગોટીકલા થાય ને આ છે ને બધા મીઠા હે હાલ ના સાખી સાખી ને તો હેલો મિત્રો ભેંસું દોવાનું ચાલુ છે અને જો મારા ગુલમોરમાં પીળા પીળા ફૂલ આવ્યા છે મસ્ત કલમી ના હોય ગુલમોર કોઈ કલમી ના હોય તને ખબર પડે કે ના ભૂરી દોવાય છે ભૂરી દોવાઈ ગઈ કરલું જરાક જ દૂધ કર્યું રંગ રાખી દીધો ભાઈ જો કઈક આવી રીતની ઠંડી હવા ચાલુ છે અને બધા બેઠા ધીનો ધીનો દોવાન વારો આવતો જાય ને ઉભ્યું થતી જાય મામા આવ્યા એને લઈ ગયો જયદીપમાં જોવા હે ને અમારી વાડી છે કામ કરે દેખાય બધા જાય દેખાય આ સફેદ કપડાં પહેર્યા મારા પપ્પા છે આ છે મામા અહીં છે જયદીપ ઝૂમ કરીને બતાવું હું આટલી છેટી છે વાડી ત્યાંથી આટલું ઝૂમ કર્યું ફૂલે ફૂલે તો જો દેખાય છે મમ્મી કે મોબાઈલ પકડજે કે અવેડામાં ના નાખી દેવા અહીં ટાંકા ઉપર ચડી ત્યાંથી દેખાય આવી રીતના જો મસ્ત આ માખું દેખાય ને કે દેખાતું નહીં અહીંથી જાળવા હતા ને એટલે આટલા જાળવા તો છે હજી પાંચ જે નડતા હતા ને હાવ એ કાઢી નાખ્યા બાકી જાળવા તો બોર હશે જો અને જા નાનકડો થાંભલો દેખાય નહીં અમારા ખેતરમાં જેસીબી પાછળ ત્યાં એક અમારું ખેતર છે અને એક આ રહ્યું અહીં ડગલા વેલા એક ખેતર વટી ના ખેતર અમારું વાડી છે હા બીજું મોટું ખેતર છે ને એવા છે આ થાંભલો દેખાય નહીં આ બાજુ અમારા મોટા બાપાનું ને અમારું બેન જા બધા અમાર બધા ભાઈઓના જ છે ખેતર જો અમાર પપ્પા દેખાય નિંદર કરે જો ના અહીંયા જસ્મીનભાઈ ધૂપ દીવા કરે છે મમ્મી આવી ભાઈ જાય અહીંયા ધૂપ દીવા કરે જોયું કેમ બાકી સ્પીડ મને અગરબત્તી નથી ને ફેરો શંકર ભગવાનનું મંદિર છે જાય તુલસી ક્યારે આ ઝીંકુડા તુલસીમાં હે અહીં વડા હતા ને સુકાઈ ગયા હતા પધરાવી દીધા ઝીંકુડા તુલસીમાં હે જો અહીંયા અગરબત્તી કરી નાખી ખુદેવી માઈને બધા જસ્મીનભાઈ ધૂપ દીવા કરે પૂજારી પૂજારી તો હા આના નામની ગાડી કરી દીધી છે કાકાનું આમ જતા એને હા વાહનનો બહુ શોખ માં તને તને મીંદડા ને એવો ગમે એનું કોક નું આવે તો સડી જાય અને જો પછી આવડાવડા નખામાં ખૂંચાડે સીટ તોડે હે નખ જોતા કર નાખા સીંડા સીંડા મમ્મી વધે એમ કે બિચારા ને બેહવા દે પછી સીટ તોડી નાખે આરતી ટાણું થઈ ગયું શ્રી રામ જય રામ જય જય રામ ઉભો થાલ ડબરી લે ડબરી લાગશે મોટું કેમ બટકા ભરવાનું કરે ખારો થયો બહુ જ ખારો છે કે હે આમાં કીને જવાબ દેવો રોટલા બને રોટલા ચૂલા ઉપર બાજરાના બની ગયા છેલ્લો પાકે
ચાર પાંચમો પાકે છે. ખીચડી બનાવી છે જો આઈલા બેનના રોટલા માલદેભાઈ નો જોવે છે. માલદેભાઈ નો પૂરો થઈ ગયો, જોવાઈ ગયો. લખનભાઈ નો જોવે. એવું છે, બદલી ગયો કા? હાલો તો આ સાથે આ વિડીયો નો એન્ડ કરીએ. મળીએ કાલ નવા વ્લોગ માં. કાલે હું થાય કઈ નક્કી ના કહેવાય. આજ નો વિડીયો પૂરો. અને જો હમણાં જસ્મીન ને જયદીપ આવશે એટલે બધા વ્યારું કરીએ. એ દૂધ ભરવા ગયા બે. ખાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું. ભેહું નીણ થઈ ગઈ. છોકરા આવે ને પછી અમારું મોડું બહુ હોય. 9:30 વાગે 9:30 તો ખાવામાં વાગી જ જાય.